કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 21 ઓગસ્ટ બુધવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશના પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા કેસમાં ફસાયા છે. ગઈકાલે દિલ્હી હાઈકોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી હતી. ત્યાર પછી ચિદમ્બરમ લાપતા થઈ ગયા છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે એમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. સીબીઆઈ ધરપકડ કરવા માટે ચિદમ્બરમને શોધી રહી છે. દરમિયાન આજે બપોરે એમના વકીલોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. તેમની આગોતરા જામીન અરજી પર તાત્કાલિક સુનાવણીની પણ માંગ થઈ હતી. સુપ્રીમ કોર્ટે આ માંગ પહેલા બે વખત ફગાવી દીધી છે. આ મુદ્દે 23 ઓગસ્ટે વધુ સુનાવણીની શક્યતા છે. વોન્ટેડ ચિદમ્બરમ શુક્રવાર સુધી સીબીઆઈથી સંતાઈ શકશે કે નહીં, એ મુદ્દો ટોક ઓફ ધ નેશન બન્યો છે. દેશના પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમ પર ધરપકડનું સંકટ તોડાઈ રહ્યું છે. હાલ કેન્દ્ર સરકારમાં અમિત શાહ ગૃહમંત્રી છે, ત્યારે એક ગૃહમંત્રી પદ અને રાજકારણને લઈ અને સંયોગ રચાયો છે. વર્ષ 2009-10માં જ્યારે ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યારે અમિત શાહને જેલવાસ ભોગવવો પડ્યો હતો. વર્તમાન સ્થિતિમાં આ પરિસ્થિતિ એકદમ ઉલટી થઈ ગઈ છે. અમિત શાહના ગૃહમંત્રી પદ હેઠળ ચિદમ્બરમની ધરપકડ પર રાજકીય બદલાનો આરોપ લાગશે એ નિશ્ચિત જણાઈ રહ્યું છે. જામનગરમાં ગોકુલનગરમાં મારુતિ ફ્રન્ટી કારમાં આગ લાગવાની ઘટના બની હતી. કારમાં ગેસ રિફિલિંગ વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. આગમાં ખીમજીભાઈ પ્રાગડા નામના આધેડ દાઝી ગયા હતા. ફાયર બ્રિગેડે આગ બુઝાવી હતી. 108 દ્વારા ઘાયલ ખીમજીભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકા એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખરા અર્થમાં ડિજિટલ બની છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટિપલ સિમલેસ ડિજિટલ પેમેન્ટ સુવિધાનો આરંભ થયો છે. ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ સેવા લોન્ચ થઈ હતી. ઉલ્લેખનીય છે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કરવેરા ચૂકવણી માટે 18થી વધુ યુપીઆઈ અને વોલેટ વિકલ્પો આપી રહી છે. ડિજિટલ પેમેન્ટમાં આટલા વિકલ્પો આપનારી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દેશની એકમાત્ર મ્યુનિસિપાલિટી બની છે. જામનગરમાં ગુલાબનગર પાસેની રાજમોતી રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા હતા. અહીં બે મકાનોમાંથી ચોરી થઈ છે, તેમજ એક બાઇક ચોરાયું છે. વિષ્ણુ ગુપ્તા નામના આસામીના મકાનમાંથી રૂપિયા 56,000 રોકડા તથા દાગીનાઓ ચોરાયા છે. પોલીસ સમગ્ર મુદ્દે તપાસ શરૂ કરીને આગળ વધી રહી છે. જામનગરમાં બેંક ઓફ બરોડા દ્વારા પરામર્શ શિબિર યોજાઈ હતી. શિબિરમાં જામનગર, દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લાની બેંકની કુલ 57 શાખાના મેનેજરો જોડાયા હતા. બેંકની હેડ ઓફિસના નાણાકીય સમાવેશ વિભાગના પ્રમુખ એમ વી મુરલીકૃષ્ણન શિબિરમાં હાજર રહ્યા હતા. ક્ષેત્રીય પ્રમુખ એસ કે રાઠોડ તથા ઉપપ્રમુખ વિકાસ ચાવલાએ શિબિરનું સંકલન કર્યું હતું. શિબિરમાં બેન્કિંગ ક્ષેત્રની સમસ્યાઓના નિવારણ અંગે ચિંતન થયું હતું. આજે મહાન ક્રિકેટર અને જામનગરના વતની વિનુભાઈ માંકડની પુણ્યતિથિ છે, જે નિમિત્તે ક્રિકેટ બંગલા સર્કલમાં તેમની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, લોહાણા અગ્રણી જીતુભાઈ લાલ તથા ક્રિકેટ બંગલાના કોચ વગેરે અગ્રણીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.